નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે મોડાસા શહેરની એપલ સિટી ખાતેના ભાજપા કાર્યકરના ઘરે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વને મનાવ્યો હતો. મંત્રી ભીખુસિંહ પરમારે પતંગને ઉડાવી વર્ષ 2024માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે એવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી હોવાની સાથે ગુજરાત રાજ્યના વાસીઓને તેઓએ ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મોડાસાથી અમારા રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા. આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને આ પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજે દર વર્ષની જેમ અમિતભાઈ શાહ સાહેબ પણ અમદાવાદ ખાતે ઉત્તરાયણના પર્વને ઉજવવા માટે પધાર્યા છે, ત્યારે પતંગ રસિયાઓને તેઓ ખૂબ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. સાથે સાથે આ વખતે 2024ની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે, પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને 400+થી વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે. એટલા માટે કે ભગવાન રામ છેલ્લા 500 વર્ષથી ભારતની જનતાને, ધર્મપ્રેમી જનતાને જે વિશ્વાસ, જે અપેક્ષા હતી કે ભગવાન રામનું મંદિર ક્યારે બનશે ક્યારે બનશે એનો કોઈ નિકાલ નહોતો આવતો, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો અને આજે અયોધ્યાની અંદર એ મંદિર તૈયાર થઈ ગયું છે. 22મી તારીખે મોદી સાહેબના હાથે એનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એના કારણે સમગ્ર ભારતની અંદર એક દિવાળી જેવો માહોલ આજે સર્જાયો છે. થેન્ક યુ.